શારીરિક અડપલા વિદ્યાર્થીની સાથે કરવામાં આવે અને ખાસ કરીને જો શિક્ષક સરકારી હોય તો કાં તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે થોડા દિવસ માટે અથવા તો પછી બદલી કરી દેવામાં આવે. સવાલ એ ઉઠે કે સસ્પેન્ડ થયા પછી અને બદલી થયા પછી પણ આવું આ નહીં કરે એની શું ગેરંટી? કેમ કોઈ પગલાં નથી લેવાતા? બદલી તો ચાલે જ નહીં. એક મિનિટ, સૌથી પહેલા ધારે ટુ થિંગ્સ, એક કોર્પોરલ પનિશમેન્ટ, માર મારવાને કોર્પોરલ પનિશમેન્ટ કહેવાય, અને બીજું જે અડબલા કરે એટલે એને મોલેસ્ટેશન ટાઈપ કહેવાય. કોર્પોરલ પનિશમેન્ટ અત્યારે ઘણી ખરી સ્કૂલ્સમાં બંધ થઈ છે. હવે આઈ ડોન્ટ નો, અહીંયા જે આપણે દેખાયું પેલું એ તો સત્ય છે. એટલે ધ સ્કૂલ કેન ટેક અ કોલ કે ભાઈ અમે કોર્પોરલ પનિશમેન્ટ એટલે જે માર્કિંગ ફોર વોટ એવર રીઝન, એટલે હોમવર્ક નથી કર્યું તો દેર આર અધર વેઝ ટુ ગીવ સજા, બટ એને માર મારવાથી સજા, કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ આપણે તો પેલું સોટી વાગે ચમચમ વિધ્યા હવે ધમધમથી મોટા થયા છે, પણ હવે ટાઈમ્સ ઓફ ચેન્જ, સો વી હેવ ટુ ચેન્જ અકોર્ડિંગ ટુ ટાઈમ્સ. કોર્પોરલ પનિશમેન્ટ માટે જે અડબડા કરે છે તો બહુ ગ્રેવ મોટો ક્રાઇમ છે, કારણ કે થાય છે શું કે અત્યારે લેટ છે કે તમે જે અત્યારે વાત કરી કે પાંચ છ આઠ નવ દસ વર્ષની દીકરી, પણ એને કઈ ખબર નથી પડતી કે આ ટચ કયો છે, ગુડ ટચ છે કે બેડ ટચ છે, કે આ સામે વાળો મને ક્યાંથી ટચ કરે છે અને મને મારી જોડે આઈ મીન છેડછાડી કરે છે, એને ખબર નથી પડતી. એટલે આ એક ગ્રેવ ક્રાઇમમાં આવે, અને આના માટે ઓબ્વિયસલી લોટ ઓફ શું કહેવાય મોટા સ્ટ્રિક એક્શન લેવા જોઈએ. તમારો જે પોઈન્ટ છે કે જે શિક્ષકને સસ્પેન્ડ કરવાનો, કારણ કે ટર્મિનેટ તો થતા નથી, પણ જે સસ્પેન્ડ કરવાનો પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ બી નથી થતા બીકોઝ ઓફ એ લોકોનું શું કહેવાય પોલિટિક્સ દેટ ગો બિહાઇન્ડ ઇટ. કારણ કે તમને કહે દઉં, લેટ્સ બી લિટલ બિટ ક્લિયર ઓન દેટ, કે જ્યારે ગવર્નમેન્ટના શિક્ષકો બે ટાઈપના હોય છે, એક અગર જે પરમેનન્ટ હોય છે એ લોકો તો ખાઈ ખદેલા હોય છે અને ફિટ બેઠા હોય છે, કારણ કે એ લોકો પાસે પોલિટિકલ બેકઅપ હોય છે, અને જે કોન્ટ્રાક્ટ વાળા હોય છે એ લોકોને શું થાય છે, કારણ કે ઘણી વાર મેં એવી જોયું છે ઘણી જગ્યાએ, આઈ રિપીટ કે ઘણી જગ્યાએ જોયું છે કે શિક્ષકોની સેલરી એટલી હાઈ થઈ ગયું કે જલે છે 40,000 અને 50,000 બીકોઝ ઓફ પે કમિશન અને સેલરી મળતી હોય, એટલે પોતે ભણવાના આપે, એના એની અંદર કોઈ બીજાને જોબ પર રાખે 10-15 હજાર આપીને અને કે જ્યાં તું મારા બદલે ભણાઈ જાય, એટલું બી અંધ ખાતું ચાલી રહ્યું છે. જસ્ટ ટુ અપડેટ યુ ઓન દેટ એસ્પેક્ટ ઓલ્સો. એટલે આ જે થઈ રહ્યું છે, ઓબ્વિયસલી સમ સ્ટ્રિક્ટ એક્શન હેઝ ટુ બી ટેકન. હવે ગૂગલ બેલ ધ કેટ જેવી વાત છે કે કોણ આની પહેલ કરે, કારણ કે અનફોર્ચ્યુનેટલી ધર આર અધર પ્રાયોરિટીઝ ફોર ધ ગવર્નમેન્ટ, અને જે એ લોકોને નથી ખબર પડતી કે અગર આપણું ઇન્ડિયા અગર કોઈ ચાણક્યએ કહ્યું છે કે કોઈ દેશ અગર ઝીરો નષ્ટ કરવું હોય તો સૌથી પહેલા એની એડ્યુકેશન સિસ્ટમ ખલાસ કરી દે, દેશ 5-10 વર્ષમાં નષ્ટ થઈ જશે. બિલકુલ.